નમસ્કાર મિત્રો મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો જ્ઞાન સહાયક ભરતીનો પહેલો તબક્કો છે એ પૂર્ણ થઈ ગયેલો છે ને ત્યારબાદ પણ ઘણી ખાલી જગ્યાઓ પડી છે તો તેમના માટે જ્ઞાન સહાયક તબક્કો બે છે તેમને લઈ અને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં શું માહિતી આપેલી છે તે અને જે મિત્રોને પહેલી વખતનો તબક્કો છે તેમાં કોઈ પણ શાળા ફાળવવામાં નથી આવી તો તેમણે શું ભૂલ કરેલી છે અને આગળ શું ભૂલ ના કરે તો તેમને કોઈપણ શાળામાં જ્ઞાન સહાયક તરીકે નોકરી મળી શકે તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ તો આપણે પરિપત્રની વાત કરી લઈએ તો અહીંયા તમે સૌ પ્રથમ તો વિષય જોઈ શકો છો કે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની ખાલી જગ્યાઓ છે એ પોર્ટલમાં અપલોડ કરવા બાબત એટલે કે બધી જ શાળાઓ છે તેમને પોર્ટલમાં છે એ જ્ઞાન સહાયકની ખાલી જગ્યા હોય તે અપલોડ કરવાની માહિતી આપી દીધેલી છે તો ત્યારબાદ છે એ જ્ઞાન સહાયક યોજના અન્યવે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાઓની ખાલી જગ્યા ઉપર જ્ઞાન સહાયકથી ભરવા માટેનો પ્રથમ તબક્કો છે એ પૂર્ણ થઈ ગયેલો છે આપના તાબાની સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકના પ્રથમ તબક્કાના અંતે સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી રહેલ જગ્યાઓ હોય તો તે તમારે બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસથી લઈ અને પચીસ અગિયાર બે હજાર ત્રેવીસ સુધીમાં છે એ જ્ઞાન સહાયકના પોર્ટલ ઉપર અપલોડ કરવા માટે છે એ બધી જ શાળાઓને સૂચના આપી દેવામાં આવી છે તો હવે આમાં જેટલી ખાલી જગ્યા રહેશે ત્યારબાદ જ્ઞાન સહાયકનો બીજો તબક્કો છે એ જાહેર કરવામાં આવશે તો હવે આપણે વાત કરીએ કે ઘણા મિત્રો છે તેમણે પ્રથમ તબક્કામાં સ્કૂલો મળી નથી તેમને સારા માર્ક હતા તેમ છતાં નથી મળી અને તેમની નિશેના માર્ક હતા તો તેમને શાળા મળી ગઈ છે તો તે મિત્રોએ એટલી જ ભૂલ કરેલી છે કે તેમણે લિમિટેડ શાળાઓ પસંદ કરી હતી અને જે મિત્રો ખાલી પાસિંગ માર્ક સાથે પાસ થયા હતા તો તેમણે રાજ્યની બધી જ શાળાઓ હતી તે બધી જ શાળાઓ પસંદ કરેલી હતી તેમાં તેમણે ધોરણ એકથી પાંચની શાળા અને સથી આઠની બધી શાળાઓ સિલેક્ટ કરી હતી તેથી પાસિંગ માર્કવાળા ઘણા મિત્રોને છે એ શાળા ફાળવવામાં આવી હતી પરંતુ જેમને વધારે માર્ક હોય જેવા તે નેવું માર્કવાળા હોય તો એવા ઘણા ઉમેદવારો રહી ગયા હતા તો આ વખતે તમારે એ ભૂલ નથી કરવાની અને જ્યારે તમને શાળા પસંદગી કરવાનું કહેવામાં આવે ત્યારે તમારે છે એ એક સાથે બધી જ શાળા જેટલી દર્શાવેલી હોય તે તમામ શાળા કરી લેવાની રહેશે અને જે મિત્રો પોતાની રીતે ના કરી શકે તો તે અમને વોટ્સઅપમાં જોડાય અને અમારી પાસે પણ કરાવી શકે છે અમે પણ તેમનો સાર્જ લઈ અને તમારી શાળા સિલેક્શન કરી આપીએ છીએ જે મિત્રોને ના આવડતું હોય તે અમારી પાસે કરાવી શકે છે અને વોટ્સઅપ ગ્રુપની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને જ્ઞાન સહાયકના બીજા તબક્કાની સંપૂર્ણ અને આવી બધી માહિતી મેળવવા માટે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો